हेलो एवरीवन, वेलकम बैक टू ट्राई एंड टेस्ट किचन। आज हूँ तमारी साथे शेयर करीश इंस्टंट फक्त 5-10 मिनिट में तैयार थी जाए एवो क्रिस्पी डोसो नाश्ता में बनावानी रेसिपी। आ डोसो बनावा माटे आपणे नी सूजी यूज करशूँ ना, दाल राइस यूज करशूँ के ना चोखा लोट नो यूज करी तो पण एकदम क्रिस्पी बनीने तैयार थशे। तो रेसिपी ने एंड सुधी जरूर थी जोजो। जो तमने पसंद आए तो वीडियो ने लाइक करजो, शेयर करजो और आवी नवी रेसिपी जोवा माटे चैनल ने सब्सक्राइब कर बाजू में आपेलो बेल आइकन जरूर थी प्रेस करजो और तेमा ऑल सिलेक्ट करजो आवा नवा वीडियो जोवा माटे। तो फर्स्ट ऑफ ऑल आपणे ढोसा उपर स्प्रिंकल करवा माटे चटपटो मसालो तैयार करशू। तेना माटे एक नाना बाउल में 1/4 टीस्पून ब्लेक सॉल्ट एटले के संचर पाउडर, अर्धी चमची चाट मसालो अने अर्धी चमची लाल मरचू उमेरी बराबर मिक्स करशू। तो आपणो चटपटो मसालो बनीने तैयार छे। हवे आपणे ढोसा माटेनुं बेटर बनावीशुं। तेना माटे एक मिक्सिंग बाउलमां अर्धो कप बेसन लईशुं अने तेमां स्वाद अनुसार आपणे मीઠું ઉમેરીશું। મીઠું ઉમેરી જઈ ત્યારબાદ આપણે વિસ્કરથી મીઠું અને લોટમાં સારી રીતે મિક્સ કરી દઈશું। હવે આપણે બેટર બનાવવા માટે પાણી એડ કરશું। તો અહીં અમે અડધો કપ પાણી લીધું છે। રિક્વાયરમેન્ટના બેઝ ઉપર થોડું થોડું ઉમેરીશું અને લમ્સ ફ્રી બટર તૈયાર કરવાનું છે। તો બિલકુલ પણ લમ્પ ના રહે એ ધ્યાનમાં રાખવાનું છે અને એકદમ સારી રીતે બેટરને આપણે વિસ્કરથી ફેટી લેવાનું છે। તમે જોઈ શકો છો કે અહીંયા આપણું લમ્સ ફ્રી બેટર તૈયાર થઈ ગયું છે। હું તમને કન્સિસ્ટન્સી પર બતાવું છું। તો આ બેટરને બનાવવા માટે મને 1/4 કપથી થોડું વધારે પાણીની જરૂર પડી છે। તમારે આ કન્સિસ્ટન્સી સેટ કરી લેવી, બેટર બહુ વધુ પડતું જાડું ન હોય એનું ખાસ ધ્યાન રાખવું, અધરવાઇઝ પુડલા બનશે ઢોસાની જગ્યાએ। હવે આપણે ઢોસાને તવાને ગેસ ઉપર ગરમ કરવા માટે મૂકી દીધો છે અને એકદમ સારી રીતે ગરમ થઈ જાય ત્યારબાદ પાણી સ્પ્રિંકલ કરી એનું ટેમ્પરેચર નોર્મલ કરી ગેસની ફ્લેમને બિલકુલ લો કરી દેવી। ત્યારબાદ આપણે 1-1.5 ચમચા જેટલું બેટર ઉમેરી અંદરની સાઈડથી બહાર બેટરને સ્પ્રેડ કરતા સર્કલમાં આપણે ઢોસો બનાવી દઈશું। તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણો ઢોસો સ્પ્રેડ થઈ ગયો છે। બેટર થીક હશે અને ગેસની ફ્લેમ હાઈ હશે તો ઢોસો તમારો એકદમ સોફ્ટ બનીને તૈયાર થશે। જો તમને સોફ્ટ ઢોસો પસંદ હોય તો તમે એ રીતે પણ તૈયાર કરી શકો છો અને જો ક્રિસ્પી ખાવો હોય તો ગેસની ફ્લેમ બિલકુલ લો રાખી લો ફ્લેમ ઉપર ઢોસાને એકદમ ક્રિસ્પી થવા દેવો। ત્યારબાદ આપણે ઉપરથી થોડું તેલ લગાવીશું અને તૈયાર કરેલો મસાલો જે હતો ચટપટો એ આપણે સ્પ્રિંકલ કરીશું અને હું થોડું વધુ લાલ મરચું એડ કરું છું, સ્પ્રિંકલ કરું છું। ત્યારબાદ આપણે ઝીણા સમારેલા ટમેટાના બી આપણે કાઢી નાખવાના છે, અધરવાઇઝ બીના કારણે ઢોસો અમુક જગ્યાએથી એકદમ સોફ્ટ થઈ જશે, સોગી થઈ જશે। ત્યારબાદ થોડી ડુંગળી, થોડા ધાણા ભાજી અને જો તમે બાળકો માટે બનાવતા હોય તો તમે ચીઝ પણ સ્પ્રેડ કરી શકો છો, ખમણી શકો છો। અહીંયા હું પનીર મારી પાસે છે તો પનીરને હું ખમણીથી આ રીતે ખમણી લઈશ। તમારી પાસે ના હોય તો સ્કીપ કરી શકો છો। આના સિવાયના તમારે કોઈ પણ વેજીટેબલ્સ એડ કરવા હોય જેમ કે કેપ્સિકમ, સ્વીટ કોર્ન એ પણ તમે આમાં એડ કરી શકો છો। વેજીટેબલ્સ એડ કર્યા બાદ તમારે ઢોસાને વધુ 2 મિનિટ સુધી લો ફ્લેમ ઉપર કૂક કરવાનો છે। તમે જોઈ શકો છો કે 2 મિનિટ બાદ ઢોસાની સાઈડ જે છે એ તવાથી સેપરેટ થઈ ગઈ છે તો આપણે એક સાઈડથી આ રીતે ફોલ્ડ કરી દઈશું। તમે જોઈ શકો છો એકદમ સરસ આપણો ઢોસો બન્યો છે। તમારે વધુ ડાર્ક કલરમાં જોઈતો હોય તો તમે વધુ 1-2 મિનિટ સુધી કૂક કરી શકો છો। તો એકદમ સરસ ક્રિસ્પી ટેસ્ટી એવો અને હેલ્ધી આપણો આ ઢોસો બનીને તૈયાર છે। ફક્ત 5 મિનિટમાં આ ઢોસો બનીને તૈયાર થઈ જાય છે અને એ પણ એકદમ ક્રિસ્પી બનશે। અને ક્રિસ્પી બનાવવા માટે નથી આપણે ચોખાનો લોટ ઉમેર્યો, નથી આપણે દાલ રાઈસનો યુઝ કર્યો કે નથી આપણે સૂજી કે રવો ઉમેર્યો તો પણ એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થાય છે। તો તમે પણ એકવાર આ રીતે જરૂરથી બનાવજો, કિડ્સને તો ખૂબ જ ભાવશે। તમે જોઈ શકો છો કે મેં બીજો ઢોસો પણ એવી જ રીતે બનાવીને તૈયાર કરી લીધો છે। તો એ ઢોસો પણ આપણો એકદમ સરસ ક્રિસ્પી બન્યો છે, હું તમને એ પણ બતાવી દઉં। તો ઉપરની સાઈડથી આપણે ફરીથી ફોલ્ડ કરી દઈશું તો એકદમ ટેસ્ટી હેલ્ધી અને ક્રિસ્પી ઢોસા બનીને તૈયાર છે। બાળકોને જ્યારે નાની મોટી ભૂખ લાગે તો તમે આ ઢોસા ફક્ત 5 મિનિટમાં બનાવીને આપી શકો છો, એમને ખૂબ જ પસંદ આવશે। તો તમે પણ એકવાર ટ્રાય કરજો અને કેવા બને છે તમારા ફીડબેક કમેન્ટ કરી જરૂર જણાવજો। જો તમને આ રેસિપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો। ફરી મળીશું એક નવી રેસિપી સાથે।